દીવ ખાતે 71મા પ્રજાસત્તા દિનની ઉજવણી પર દાદરાનગર હવેલી અને દમણ દીવના એકત્રીકરણને લઈને દીવમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ, લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. સંઘ પ્રદેશ દીવમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના અવસર પર દાદરાનગર હવેલી અને દમણ દીવનું એકત્રીકરણ કરવામાં આવ્યું, જેને લઈને દાદરાનગર હવેલી દમણ અને દીવના લોકોમાં ઉત્સાહનો મોહા માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત દીવમાં આજે સવારે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. સાથે તેમણે દીવના વિકાસીય કાર્યોની ઝાંખી નગરજનો સામે પ્રસ્તુત કરી હતી અને પરેડ નિરીક્ષણ પણ કર્યું. કાર્યક્રમ દરમિયાન દીવમાં વિભિન્ન પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને નાના ભૂલકાઓને દીવ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે પુરસ્કાર વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને અધિકારીઓ દ્વારા શાંતિના પ્રતીકનો સંદેશ આપતા સફેદ કબૂતરોને ખુલ્લા આકાશમાં ઉડાડીને શાંતિ અને એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સાથે બાલભવન બોર્ડ, ગોગલા ગેલેક્સી સ્કૂલ અને ગુજરાતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાટે સ્ટેપ દ્વારા સેલ્ફ ડિફેન્સ પ્રસ્તુતિ આપવામાં આવી. આજે દાદરાનગર હવેલી, દમણ, દીવ અને મર્જ થયાને દીવ લઈને પ્રશાસન દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પતંગ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફેસ પેઇન્ટિંગ એક્ટિવિટી, લાઈવ બેન્ડ, રાત્રે ફાયર વર્ક્સ, ગુજરાતી લોકડાયરો, મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને એકત્રીકરણ માટે લોકોમાં એક અનેરો મહા ઉત્સાહ જોવા મળ્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. આજ 71મી ગણતંત્ર દિવસ કે સાથ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ઓર દમણ એવં દીવ કા એકીકરણ કા ભી આજ સમારોહ હૈ. તો યે એક હમારી યુટી કે લિયે એક બહોત હી ઐતિહાસિક દિન હૈ, ક્યોંકિ યે દેશ કી હિસ્ટ્રી મેં યે પહેલા ઇવેન્ટ હોગા જહાં પે દો પ્રદેશ આપસ મેં આકે મિલ ગયે હૈ. ઓર યે મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ જો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી કા વિઝન હૈ, ઉસકે લાઇન્સ મેં યે ડિસિઝન લિયા ગયા હૈ. ઓર ઇસે હમ એક્સપેક્ટ કરતે હૈ કિ એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી બઢેગી ઓર હમ ઇસ યુટી કો નહી ઉંચાઈ પરેગે. કિસ તરહ કા આયોજન હોગા? आयोजन आज सेलिब्रेशन के लिए सुबह सेरेमोनियल फंक्शन के. मारो नाम है तो दिलीप कुमार छे, हूँ कराटे क्लास में जाऊँ छू. 21-26 तारीख सुधी बेटी बचाओ बेटी बताओ सप्ताह अंतर्गत दरेक दीवनी दरेक स्कूल में सेल्फ डिफेन्स नो ट्रेनिंग आपवामां आवे छे. जे आजना गणतंत्र दिवस पर अमे लोकोए અહીંયા કલેક્ટર મેડમની સામે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું, જેના માર્ગદર્શક રમેશભાઈ ભટ્ટ અને તેમની સાથે વંદાબેન કામલિયા અને આરતીબેન મોડાસિયા એ માર્ગદર્શન નેતૃત્વ હેઠળ અમે આ કાર્યક્રમ કરેલો. જેમ ગણતંત્ર દિન નિમિત્તે હું આજની દીવની પ્રજા અને દમણ દીવ દાદરાનગર હવેલીની પ્રજાને હું શુભકામના પાઠવું છું, તેમજ ગર્વ અનુભવીએ છીએ કે આજે આપણો પ્રજાસત્તાક દિન છે. એની સાથે સાથે આપણે ગણતંત્ર દિવસ તો મનાવી જ રહ્યા છીએ, પરંતુ દીવ દમણ આજે એક યુટીનો પ્રદેશ હતો અને સાથે સાથે દમણ દીવ દાદરાનગર હવેલી એક સંઘ પ્રદેશ થવા જઈ રહ્યો છે, તો અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. અને એ ખુશીમાં આજે પ્રશાસને જે છે અલગ અલગ કાર્યક્રમો રાખેલા છે અને એના માટે અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે જેમ દીવ અને દમણની જે રીતે એકતા હતી એ રીતે આજે સંઘ પ્રદેશ જોડાઈ રહ્યું છે, તો તેના માટે એક અમે લોકોએ સર્વધર્મ પ્રાર્થના.